ખબર છે મારી કિટી પાર્ટી ની બેનપણી હતા સુ ગાંડી થઈ ગઈ કિટી પાર્ટી એટલે તું કિટી પાર્ટી માં પણ જોડાઈ માં બે દિવસ આજે 1200 રૂપિયા હારી ગઈ 1200 રૂપિયા સે મારી ગઈ તીન પત્તી એટલે મંજુ તું જુગાર પણ રમે છે અરે આમાં જુગાર છે નો આ તો જસ્ટ ટાઈમ પાસ સો ટાઈમ પાસ ઓ ટાઈમ પાસ તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો હોશિયારી મારે ટાઈમ પાસ એ તમને ખબર છે સાતમ આઠમમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છે ક્યાં જવું છે એબુ એબુ યે એ ક્યાં આવ્યું રાજસ્થાન રાજસ્થાનમાં એ અરે આબુ બોલને સીધે સીધું અમેરિકન ઓલા એબુ એબુ કરે શું કરવું જાબુ જઈને ટોટલી આડા રસ્તે ચડી ગયે છે સલી બાટલી એ નાલાયક રવજી ભાઈ તને કઈ શરમ છે કે નહીં તો હું તને સવારથી 20-20 ફોન કરું છું તું ઉપાડતો નથી અરે પણ કામ વગર માણસ ભંગાર વાળાને ફોન કરતો હશે એટલે સંભાળ તું ગઈકાલે મારે ત્યાંથી જૂના ડબ્બા બાટલી છાપા બધો ભંગાર લઈ ગયો હા હા આપણે 300 રૂપિયામાં નક્કી કર્યું તે મને 295 રૂપિયા રોકડા આપ્યા 5 રૂપિયા છૂટા નથી સાહેબ હમણાં લઈ આવું એમ કહીને સાલા તું ગાયબ થઈ ગયો ક્યાં છે 5 રૂપિયા કોણે કહ્યું નહીં આપે તો ચાલે ભાભીએ કહ્યું તને ત્યાંને 5 રૂપિયા નહીં આપે તો ચાલે એવું કહ્યું ભાઈ મને નહીં ચાલે નહીં મને એક્ચ્યુઅલી આ ભાભી જ નહીં ચાલે તું એક કામ કર રોજી કાલે પાછો આવ આનો પણ સોદો કરી ના તું જે આપીશ હું રાજી ખુશી લઈ લઈશ અને અહીંયાથી ઉઠાવ તું ફોન મૂકી ડિયા ફોન મૂક સાલા મને કે ભાભીનું શું આવે સાડા બારે કોણ આવ્યું હકુફઈ હશે એમને રાતના ઊંઘ નથી આવતી લે આપણને ઉઠાડવાના સાલી ડોસલી ને ઘરમાં કોઈ નથી જાઓ એ ઉપાધિ દરવાજો ખોલલી ઉપાધિ કોણ છે અરે હું છું કનુ કાગડો કનુ કનુ ભાઈ 100 વર્ષ જીવશે મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ આકા ખસો નહીં અરે આકા ખસો ને નહીં મંજુ કનુ કાગડા ને ઘરમાં ન લેવાય કેમ ન લેવાય એ પેલો છે શું છે એ દારૂડીઓ છે અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય બૈરાઓની છેડતી કરે ચાલો ખસા ખસા પણ મારી પાસે હું તને સીધે સીધું મોડા ઉપર પૂછું છું તું આ રાજુ રિલાયન્સ ના પ્રેમ બેમ માં તો નથી પડી ને અરે વાકી ચૂકી નહીં તા સીધો જવાબ આપ તમે પેલી પાવભાજી ના પ્રેમ માં છો પાવભાજી નહીં કેતી એનું નામ સોનિયા છે હા અને સોનિયા મને પ્રેરણા મૂર્તિ માને છે તો હું રાજુ ને કામ ની મૂર્તિ માનું છું કામ ની મૂર્તિ એટલે ઘર કામ ની સાલી બંને માં બહુ ફરક છે કામ ની મૂર્તિ ના બધા એ ટાઈપ ના મીનિંગ થાય બોલે મને 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 સમજાતું નથી મંજુ તું આ સેલ્સમેન માં એવું શું જોઈ ગઈ છે એ તમને નહીં સમજાય लैला को देखो मजनू की नजर से और मंजू को देखो राजू की नजर से तुम्हें खबर छे एने मने आजे ज कयु सो आमो कहू सो साड़ी मा तू सारी लागे छे पंजाबी मा तू प्यारी लागे छे पैर हवे मिनी स्कर्ट तो कहिस के कामण गारी लागे छे ना बाप नो माल छे साला मारी बैरी ने के छे पैर मिनी स्कर्ट ने तू पेरीस કનુ કોણ છે હવે તારે કનુ નું પણ જાણવું કોણ છે કનુ અરે બાપા ભૂલી ગઈ તો કનુ કાગડો કનુ કાગડો મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે સૂતર ફેણી ની ડબ્બા મોકલે સૂતર ફેણી ની ક્યાં માંડો છો આ છોકરી નો ફોટો તમારી ચોપડી માં ક્યાંથી આવ્યો ગોઠવવા દે મને એમાં એવું થયું અરે આ કનુ બિચારો સખત માંડો હતો કેમ શું થયું એને પેલું હતું શું હતું એટલે ભાઈ શરીરમાં ઘણું બધું એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો આઈસીયુમાં હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ મેં એને વાંચવા આપી તો બિચારો મને કે ભાઈ રહેવા દે મને નથી લાગતું આ ચોપડી પૂરી કરી શકું મેં કહું છતાં તું રાખ હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે એની બેન નો ફોટો અરે પણ તો બેન ના નહીં તો શું નર્સ ના મૂકે યાર હોશિયારી તો મારતા જ નહીં આ પાછળ ડાયરી પણ લખી જાય તમે મારા બાજીરા હું તમારી મસ્તાની ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા 12 વાગી ગયા 12 કોણ જાણે ક્યાં ભટકતા હશે
આજકાલ તો રોજ રાતના મોડે થી આવે છે અને ઘણી વાર તો ઉપર બેડરૂમમાં સુવાને બદલે અહીંયા આ સોફા પર સુઈ જાય છે. મેં એમને પૂછ્યું, તમે બેડરૂમમાં મારી બાજુમાં કેમ નથી સૂતા? તો મને કે ડોક્ટરે ટેન્શન સાથે સુવાની ના પાડી છે. માતાજી સુઈ ગયા છે, બચી ગયા. મજા આવી ગઈ, મજા આવી ગઈ. સાલી સોનિયા તો ગાંડી ગાંડી થઈ ગઈ. મને કહે, પ્રોફેસર તું મેરે ખભે પે ચઢ જા ઓર ફિર હમ લોગ એસે સેલ્ફી. સેલ્ફી ની આવી ગયા. તું હજી જીવે છે? આઈ મીન તું હજી જાગે છે? ના, ઊંઘમાં આટા મારું છું. બહુ સરસ, તું નીચે આટા માર, હું અંદર સુઈ જાઉં. એટલા રાજુ આમ દોડીને આવ્યો ને તરત ઉચકીને આપ્યો. મેડમ યે લીજીએ. ઓ તારી સાલે રૂમાલ ઉચકીને આપ્યો ને તો ખુશ થઈ ગઈ. અમે આવું હજાર વાર કરી. રાજુ આમ દોડીને આવ્યો અને એક એક વટાણો ઉચકીને મને આમ આપતો ગયો. હું થેલીમાં મૂકી ગઈ. એ આમ આપતો ગયો, મૂકી ગઈ, આપતો ગયો. બંધ કર, એકદમ ઇડિયટ જેવી પેલી, એકદમ આપતો ગયો, મૂકી ગઈ, આપતો ગયો. લાલ લાલ લાલુ લુ લુ લુ. એ લાલો આમ આપ. અરે બંધ કર તારા અમેરિકન મેળા. વાટ વોટ ડુ યુ વોન્ટ? મંજુ, મારે તને એક સવાલ પૂછવો છે, સાચે સાચો જવાબ આપજે. જોઈશ જોઈશ. એમ તો સિગરેટ ના રવાડે પણ ચડી છે? સિગરેટ? હેવ યુ સ્ટાર્ટેડ સ્મોકિંગ? જાઓ જાઓ હવે જાઓ જાઓ. એટલે તું સિગરેટ નથી પીતી? નથી પીતી? આ શું છે? રાજુ. અને પીયું, તમે પાણીપુરી વાળા પાસે મને ચીપકીને કેમ ઉભા હતા? લે પણ હું દૂર ઉભો રહ્યો તો મારો વારો જ નતો આવતો યાર. દેખો સોનિયા, શાંતિ, ઇધર આવ. અમારા ગુજરાતી લોક કા એક રિવાજ હૈ, સાપ ધમાચકડી તોફાન મસ્તી ઘર કે બહાર કરને કા, ઘર મે આકે ડાયા ડમરા હો જાને કા. વોટ ઇઝ ડાયા ડમરા? હસબન્ડ. ઓહ, મે તો વો ડાકણ સુન લેતી હૈ. ડાકણ? વાઇફ. ઓકે પ્રોફેસર. યે દેખા, ડાકણ ઘર મે નહીં હૈ તો ભી આવાજ આતા હૈ. પ્રોફેસર? નો નો નો, ડાકણ તો આપકે પીછે ખડી હૈ. તું ઘર માં છે? હાય ડાકણ. હાય વાંદરી. હેલો. પછી ખુશ થાય. માસી, લાઈન ક્લિયર, ગેટ આઉટ. અરે ગેટ આઉટ એટલે બહાર આવો. બાપુ, તારી નજરે જોયું? હા માસી, મે મારી નજરે જોયું. માશા પેલી છોકરીના માથામાં ફૂલ નાખી રહ્યા હતા. આવી જ રીતે એક દિવસ મે શાંતિલાલને પકડ્યા હતા. કોણ શાંતિલાલ? મારા બાપા. જવા દે ભાઈ, જ્યારે આપણો જ રૂપિયો ખોટો હોય ત્યારે બીજાને શું કેવું? અરે હું રાજકોટનો છું, ખોટો રૂપિયો વટાવી દઈશ. ડિટેક્ટિવ નું કામ કરી શકે ખરો? એ ક્યાં પૂછ ડાલા માસી, એ મુજસે ક્યાં પૂછ ડાલા. ક્યાં? કભી તુમને સુરત સે પૂછા હૈ કે તડકા દે સકેગા, કભી ગાય સે પૂછા હૈ કે દૂધ દે સકેગી, કભી મરઘી સે પૂછા હૈ કે ઇંડા દે સકેગી, તો મુજસે પૂછ રહી હો કે ડિટેક્ટિવ કા કામ કર સકેગા. અરે માસી, ડિટેક્ટિવ બનવા માટે તો મારો જન્મ થયો છે. તમને ખબર છે, હું જ્યારે જન્મ્યો હતો ને ત્યારે દૂરબીન ની સાથે જ જન્મ્યો હતો. એવી જાસૂસી કરીશ, એવી જાસૂસી કરીશ કે મને ખબર નહીં પડે. પાર્ટીનું નામ શું છે? પાર્ટી જેના પર જાસૂસી કરવાની છે? પ્રોફેસર પ્રિયકાંત ઉપાધ્યાય. ઓ, પાર્ટી ઘરની છે? એ ઘરની છે ને, બીજી ઘરમાં ઘૂસી છે. એટલે તમે? એટલે કોણ? સોનિયા. ઓ,
એ તો ફટાકડો છે. હા, આપણે ફટાકડો તારા માસા ફોડે ને એનું ધ્યાન તારે રાખવાનું. સાંભળ, તારે સોનિયા અને પ્રોફેસર નો પીછો કરવાનો છે. ઓકે. ખાલી સોનિયા નો કરું તો નહીં ચાલે? ના, આલે ઉપરે આલે 2000 રૂપિયા ટેક્સી માં પીછો કરજે. વાહ વારે બાપુ, ગાંધી કેસી ચલાઈ આંધી, જીવન બિતાયા લંગોટ મેં ઓર ઘુસ ગયે 2000 કે નોટ મેં.